તો ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાં સાદા ડ્રેસમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSGU માં અફઘાનિસ્તાનના 38, બાંગ્લાદેશના 2 વિદ્યાર્થીઓ સહિત કુલ 53 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે અને હોસ્ટેલમાં રહે છે. યુનિવર્સિટીના કેમ્પસમાં આવી ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ખાનગી વસ્તુઓમાં પેટ્રોલિંગ હાથ ધરાશે. તેમજ જે કોઈ આવી ઘટના બને તો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી જાણ કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી છે. કુલપતિ ચાવડાએ કહ્યું કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આવતા જતા તમામ લોકો પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવાની સાથે સાથે કડકમાં કડક પગલાં લેવાની તૈયારી કરવામાં આવી છે. સંકલન પણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી અને સુરત શહેર માન્ય પોલીસ કમિશનર સાહેબના નેતૃત્વની અંદર એમની ટીમ અને આપણું વહીવટી તંત્ર જરૂરી મોનિટરિંગ ટીમ અને સાદા દ્રેસની અંદર પોલીસ વ્યવસ્થા તંત્ર ગોઠવીને આપણી યુનિવર્સિટીની અંદર 53 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એમાં મોટાભાગના અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલ, લાઇબ્રેરી અને જ્યાં જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્રની ખાનગી ડ્રેસની અંદર ટીમ ગોઠવી દેવામાં આવી છે. કોલેજ અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘણી વખત કોઈક બાબતોમાં વિવાદ થતો હોય છે અને બાદમાં ઉશ્કેરાટમાં આવી જે વિદ્યાર્થીઓ ના જૂઠી વચ્ચે મારામારી જેવી ઘટના બનતી હોય ત્યારે આવી ઘટના ન બને અને કોલેજ સહિત હોસ્ટેલની શાંતિ ભંગ ન થાય એ માટે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.